વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. ફરી પાછું આપનું સ્વાગત છે. વેદુની સાથે અમારી મોર્નિંગ થઈ ગઈ છે, વેદુને ઉઠાડી દીધી છે. વેદુ પાછી આજે થોડોક વરસાદ છે તો છબછબિયા કરવા માટે આવી ગઈ છે. કાં વેદુ બેકગ્રાઉન્ડમાં પાકેલા કેળાનો અવાજ સંભળાતો હશે. તો શનિવાર તારીખ કઈ છે? 8 જુલાઈ. 8 જુલાઈના દિવસે ફરી પાછું સ્વાગત છે. તો વિડીયોમાં ઘણીવાર તમે જોતા હશો કે ઊભું પોર્ટ્રેટ બોર્ડમાં બી વિડીયો શૂટ થયેલો આવે છે, જો બ્લોગવાળો ભાગ હોય એમાં. પણ એ શું હોય કે શોર્ટનું માટે શૂટિંગ કરેલું હોય ને પછી આમાં એડ કરેલું હોય, એટલે એ રીતનું થાય છે. કારણ કે વ્યૂઝ શોર્ટ્સના જ્યાદા આવે ઝાઝા આવે છે, જેથી કરીને શોર્ટ્સ ઉપર થોડુંક ફોકસ વધારે આપીએ છીએ ક્યારેક ક્યારેક, બાકી વ્લોગ ને શોર્ટ બે. હવે માણસની રિટેન્શન શક્તિ જે હોય ને, કોન્સન્ટ્રેશન પાવર, એ બહુ ઘટી ગયો છે. પહેલાં તો શું હોય કે કલાક કલાકના મૂવી જોવા એમાં વાંધો ન આવતી હોય, હવે તો એ એમાંથી પછી અડધી કલાક ઉપર આવી ગયા નાની નાની સિરિયલ ઉપર, ને હવે એનાથી નાનું નાનું જેમ જેમ ટાઈમ જતો જાય એમ થતો જાય. વિડીયો લાંબા હોય બધામાં બધાને બોરિંગ લાગે, એટલે શોર્ટ 1 મિનિટમાં પતી જવું જોઈએ. ને એમાંય ઘણાને ઉતાવળ હોય, આ શોર્ટ જલ્દી 1 મિનિટમાંથી ઓછો થાય ને તો એની ઉપર જાય એમ છે. માણસની પ્રકૃતિ છે જ અધીરતા, ધીરજ ના હોય, તું જલ્દી જલ્દી ને ફાસ્ટ ફાસ્ટ થવું જોઈએ, મળવું જોઈએ ને. પણ આમ તો નવરો જ હોય આખો દિવસ, પણ આમાં એમ વિચારે કે ટાઈમ નથી વેસ્ટ કરવો ને જાજુ નથી ઓલું કરવું. હોમ જોવા જાવ તો આખો દિવસ ફ્રી જ હોય, કે એવા મોટા મોટા માણસો જેમ બિલ ગેટ્સ ને એલન મસ્ક ને એની જેમ કંઈ એટલા બધા બિઝી ના હોય. પણ ધીરજ ખૂટી ગઈ છે, એટલે લોંગ વિડીયોમાં પૂરેપૂરો જોવો એમાં ટાઈમ માણસોને નથી હોતો. એક રીતે જોવા જઈએ તો એ લાગુ પણ પડે એમ છે, કારણ કે પહેલાંના માણસો 100 વર્ષ જીવતા, પછી ઉંમર ઘટીને 70 વર્ષનું એવરેજ લાઈફ સ્પાન થઈ ગયું, હવે 60ની આજુબાજુ હોય છે. અને એવું કહેવાય છે કે કળિયુગમાં માણસની ઉંમર 30 વર્ષની થઈ જશે, એટલે ધીરજ બહુ ટાઈમ ઓછો હોય છે, એટલે ઉતાવળ હોય છે માણસોને એવું લાગે છે. એક મહાત્મા હતા, એના આશ્રમમાં રહેવા માટે 2 મિત્રો ગયા. હવે એ બંનેને સિગરેટ પીવાનું બંધાણ, એટલે હવે જોજો તમે પૂછવાનો ફરક કેવો હોય છે એ તમને ખ્યાલ આવશે. તો એ કે આપણે મહાત્માને પૂછી જોઈએ, એ હા પાડશે તો આપણે સિગરેટ પીશું, નહીં તો આશ્રમમાં સિગરેટ નહીં પીએ. બીજા દિવસે 2 મિત્રો પાછા ભેગા થયા ને, તો એમાં 1 સિગરેટ પીતો હતો, 1 નહોતો પીતો. એટલે ઓલાએ જે પીતો હતો ને એને નહોતો પીતો એને પૂછ્યું કે તે શું પૂછ્યું, મહાત્માએ તને પરમિશન ન આપી? કે મેં એમ પૂછ્યું કે ભગવાનનું નામ લેતા લેતા સિગરેટ પીવાય? તો મહાત્મા કે ન પીવાય. ઓકે અચ્છા, તો પછી ઓલો જે પીતો હતો ને એને પૂછ્યું કે તે શું પૂછ્યું? તો કે મેં તો મહાત્માને એમ પૂછ્યું કે સિગરેટ પીતા પીતા ભગવાનનું નામ લેવાય તો મને પરમિશન આપી દીધી, એટલે હું પીઉં છું. તો આપણું લોજિક છે ને ઘણીવાર ખોટાને પણ સાચું ઠેરાવવા માટે સારો એવો પ્રયાસ કરતો હોય ને સફળ પણ થઈ જતું હોય. CCD એટલે કે કાફે કોફી ડેના માલિકે થોડા ટાઈમ પહેલાં સુસાઇડ કરેલી, તમને પણ ખ્યાલ હશે ન્યૂઝમાં ને મીડિયાઝમાં બધે બહુ વાયરલ થયેલું હતું. હવે રીઝન તો એક જ હતું કે એની ઉપર લેણું બહુ બધું વધી ગયું હતું. પણ એ સ્યુસાઇડ કરી પછી એ આખો બિઝનેસ છે એમની વાઇફે ટેક ઓવર કર્યો, અને વાઇફે ટેક ઓવર કર્યો પછી જે કોઈ લેણદાર હતા એ બધાને કીધું કે જો તમે ગમે એમ કરશો તો આ બધું પેમેન્ટ તમારું જે કંઈ બાકી છે એ બધું ધીમે ધીમે થોડીક ધીરજ રાખો, બિઝનેસ સેટલ થાય એટલે પેમેન્ટ તમારું ક્લિયર થઈ જશે. એટલે ધીમે ધીમે જે એમની વાઇફ હતી અને જે એક્સ્ટ્રા એક્સપેન્સ જે થતા હતા બધી બધા આઉટલેટ્સમાં એ બધું બંધ કરાવીને બિઝનેસને અત્યારે માઇનસમાંથી નોર્મલ 0 ઉપર તો લાવી દીધો. અને આના ઉપરથી એ વિચારવા જેવું કે ઘણીવાર આપણી સમસ્યાઓનું સમાધાન ઘરમાં જ હોય છે, પણ ખબર નહીં હવે આપણી ધીરજ રહેતી નથી અથવા તો પછી વાત શેર નથી કરતા, કાં પછી આપણને વિશ્વાસ નથી હોતો કે બીજું કોઈ પણ આનું સોલ્યુશન લાવી શકે છે. જો હવે એમને સુસાઇડ ના કરી હોત ને બચી ગયા હોત તો બિઝનેસને સારી રીતે ચલાવતા હોત. જે મારી બચ્ચી કે હાથમાં ફિરસે બબલ્સ આ ગયા હે, નહીં આખું પાણી ભરેલું હતું, પાણી ઠલવીને પછી શું ભર્યું એમાં? તે લિક્વિડ.
लिक्विड भर दिया, अभी बबल्स करेगी, होगा या नहीं होगा वो तो पता नहीं, कर तो थाई छे नहीं थाई हलाई पहला ना हलावती नहीं, नहीं तो फीण वरी जाए, पी तो नहीं थाई फीण भले ने एट फीण में न थाई ચોટલો ગુઈઠો છે એટલે નો થાય. ક્યાં છે ચોટલો? કયો ચોટલો? એમાંથી તો થાય, હવે એમાંથી જ થાય, પણ એમાંથી તો થાય નહીં ભાઈ, નહીં મેળે આવે વેદું તારે, આજે બબલ્સ મેળે નહીં થાય.